રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સર ભગવતસિંહજી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ઉપલેટા એનિમલ હોસ્ટેલના લાભાર્થી યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. આ ટુર્નામેન્ટની શરૂઆત આજે રાષ્ટ્રગીત સાથે કરવામાં આવી હતી, જેમાં ઉપલેટા ધોરાજી વિસ્તારના ધારાસભ્ય સહિત શહેરના રાજકીય સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને ઓપનિંગ કરવામાં સહભાગી બન્યા હતા. ઉપલેટામાં એનિમલ હોસ્ટેલની ગાયોના લાભાર્થી યોજવામાં આવશે. આ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અલગ અલગ શહેરની અંદાજે 60થી પણ વધારે ટીમો રમવા આવશે, જેમાંથી વિનર ટીમને પુરસ્કાર ઇનામો સહિત શિલ્ડ કપ આપી સન્માનિત કરાશે. આ ટુર્નામેન્ટમાં આવનારી તમામ રકમ ઉપલેટા એનિમલ હોસ્ટેલને અર્પણ કરવામાં આવશે. આજરોજ ઉપલેટામાં યદુનંદન યુવા ગ્રુપ દ્વારા રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થયું છે અને આજે એનું ઉદઘાટન થયું છે. આનંદની વાત એ છે કે આ રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગજબનો ઉત્સાહ છે. યુવાનોને આ ગરમીના દિવસોમાં ખૂબ આનંદ આવશે, રાહત મળશે. પણ સાથે સાથે આ એન્ટરટેનમેન્ટ નથી, એનિમલ હોસ્ટેલ ઉપલેટાનું જે સંસ્થા એનિમલ હોસ્ટેલ છે, ગાયોના લાભાર્થે આ આયોજન કરવામાં આવ્યું છે. આનું જે કાંઈ ફંડ થશે એ ગાયોના લાભાર્થે, એનિમલ હોસ્ટેલના લાભાર્થે યોજવામાં આવ્યું છે. અને ખાસ કરીને આજના જે રાત્રિ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જે ઉદઘાટન થયું છે, આ ટુર્નામેન્ટના મુખ્ય સ્પોન્સર પુનિતભાઈ ચોવટિયા, યુનિટી સિમેન્ટના એ મેનેજિંગ ડાયરેક્ટર અને ચેરમેન છે, એને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ એક સારા કાર્યની અંદર ખાસ સહયોગ આપ્યો છે. અને આજે જે ટીમ, લગભગ 64 જેટલી ટીમ આમાં ભાગ લેવાની છે અને ગજબનો ઉત્સાહ ઉપલેટાના યુવાનોમાં જોવા મળ્યો છે, દરેકને હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. આજે આપ જોઈ રહ્યા છો ઉપલેટાની અંદર રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું એક ભવ્ય શુભારંભ થઈ રહ્યો છે. જાણે રાતના સૂરજ ઉગો હોય એવું વાતાવરણ, આહલાદદાયક વાતાવરણ ઊભું કરેલું છે તાલુકાના ક્રિકેટ ગ્રાઉન્ડમાં. અને આપ યુવાનોને, વડીલોને, બધાને મનોરંજન પૂરું પાડવા માટે રાતને આવી ગરમીના સમયમાં આવી રાત્રિ પ્રકાશ ટુર્નામેન્ટનું સરસ આયોજન થયેલું છે. આયોજન પણ એવું થયેલ છે, લોક ઉપયોગી થયેલું છે. આ આયોજનમાં જે પણ ફંડ અને જે પણ આવક થશે એ એનિમલ હોસ્ટેલના લાભાર્થે ઉપયોગ કરવામાં આવશે. આ આયોજનના મુખ્ય સ્પોન્સર યુનિટી સિમેન્ટ પુનિતભાઈ ચોવટિયા એ અમારા મુખ્ય સ્પોન્સર છે અને યદુનંદન યુવા ગ્રુપ દ્વારા આ ટુર્નામેન્ટનું એક સુંદર આયોજન અને જે કાંઈ ફંડ થશે એ એનિમલ હોસ્ટેલને અર્પિત કરવામાં આવશે. જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.